बनासकांठा जिल्लाना धानेरा तालुकाना गामडा सुधी बनास डेरी परिवार पहोंची सेवाकीय प्रवृत्ति साथे लोकोनी मदद करी रह्यो छे। धानेरा तालुकाना प्रांत अधिकारी योगेशभाई ठक्कर साथे बनास डेरीना डिरेक्टर जोईताभाई पटेले धानेरा तालुकाना सिया गामे पहोंची मनरेगा शाखामां मजूरीनुं काम करती तमाम महिलाओने ठंडी सामे रक्षण मळे ते माटे गरम धाबळा तेमज पीवा माटे पाणीनी बोटलो आपी हती। पंचायत राज अमलमां आव्युं तेना पछी पहेलीवार सिया गामे मनरेगा योजना अंतर्गत कामगीरी शरू थई छे। धानेरा तालुकाना छेवाड़े आवेला गामोमां तळना पाणी सुकाई जता गामडामां रहेता लोकोने मजूरी माटे भारे हालाकी पड़ती होय छे। धानेरा तालुकाना सिया गामना सरपंच द्वारा मनरेगा कामनी शरूआत करता महिलाओ तेमज पुरुष वर्गने हवे गाममां ज मजूरी माटेनुं काम मळी रह्युं छे। मनरेगा विभागमां मजूरी काम करती महिलाओने बनास डेरी द्वारा धाबळा तेमज पीवा माटे पाणीनी बोटल आપવામાં આવી હતી। सिया गामनी श्रमिक महिलाओए पोतानी गामठी भाषामां आगेवानो तेमज सिया गामना वडीलो अने सरपंचोनो आभार मान्यो हतो। અમારે બહુ તકલીફ હતી, એના માટે ચંદનસિંહ બાપુએ ધબળા આલ્યા, પાણીની બોટલો આપી। અમારે ચંદનસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર છે। આખા સિયા ગામનું બહુ વ્યવસ્થા કરે છે, એમના જેવું તો કોઈ વ્યવસ્થા કરે નહીં। અમારે ખૂબ, અમે બધી મહિલાઓ ખૂબ દુઃખી હતી, પણ ચંદનસિંહ બાપુએ આવો કામ અમારા માટે લાવ્યો છે, એના માટે અમે બહુ ખુશ છીએ। કેટલા દિવસથી કામ કરો તમે અહીંયા? અમે લગભગ તો 3 મહિના જેવું થઈ ગયું છે। કેટલું વેતન મળે તમને? અમને બહુ 6 દિવસના 1200 રૂપિયા એવું મળે અમને। એના પહેલા કોઈ મજૂરી હતી નહીં તમારે? ના, એના પહેલા અમારે કોઈ મજૂરી નથી સાહેબ, એટલે ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ। શું કામગીરી કરો દિવસ દરમિયાન? દિવસનું પહેલાં તો ખેતીવાડી કરતા, એટલે અમારા ગામમાં પાણી જતું રહ્યું। પછી પાણીથી અમે કોઈ ગમે તે ક્યાં ગોદડા કરવા જતા, ગમે તે ધંધો અમે કરતા, કોઈને હાવરવા માટે અમે જતા રહેતા। પણ હવે આ 3 મહિનાથી બાપુએ અમારો ધંધો લાવ્યો, અમે બહુ ખુશ છીએ। ધાનેરા તાલુકાના ખિમત ગામે વિધવા માતા બહેનોને પણ બનાસ ડેરી પરિવાર દ્વારા ધાબળા તેમજ બોટલ આપવા માટે બનાસ ડેરીના ડિરેક્ટર જીતાભાઈ પટેલ આવી પહોંચ્યા હતા। ખિમત ગામમાં મનરેગા શાખામાં સૌથી વધારે મહિલાઓ મજૂરી માટે આવતી હોય છે, જેમાં 40 કરતાં પણ વધારે મહિલાઓ વિધવા છે। આ મહિલાઓને મદદરૂપ બનવા માટે બનાસ ડેરી પરિવાર આગળ આવ્યું છે અને રૂબરૂ જોઈતાભાઈ ખિમત ગામે પહોંચી ગામના આગેવાનો સાથે માતા બહેનોની મદદ કરી હતી। ગામથી દૂર તળાવ કે અન્ય જગ્યા ઉપર મનરેગાનું કામ ચાલતું હોય છે અને ઉનાળા ઋતુ દરમિયાન પીવાના પાણી માટે શ્રમિકોને ભારે હેરાન થવું પડતું હોય છે। સ્થળ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી કાળઝાળ ગરમીના કારણે શ્રમિકો પાણી માટે દૂર દૂર સુધી જતા હોય છે। મહિલાઓને પીવાના પાણી માટે હેરાન ન થવું પડે તે માટે બનાસ ડેરી પરિવારે પીવાના પાણીના થર્મોસ આપવામાં આવ્યા છે। આજે બનાસ ડેરીના પરિવાર ધાનેરા ખાતેના અને મીડિયાના બીકે ન્યૂઝના પ્રતિનિધિ રમેશભાઈ મારફત ખિમત ગામે, રાજોડા ગામે અને સિયા ગામે મનરેગામાં જે કામ ચાલે છે એ કામની અંદર જે બહેનો કામ કરે છે એ બહેનોના હિતાર્થે, બહેનોના રક્ષણ અર્થે, એમના સ્વાસ્થ્ય અર્થે રમેશભાઈ અને બનાસ પરિવાર તરફથી બહેનોને ધાબળા આપવાનું વિતરણ કરવાનો જે આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, સિયા મુકામે સ્થળ ઉપર જ એસડીએમ સાહેબ ઠક્કર સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમનું સંપન્ન થયો। બહેનોને ધાબળા અને પાણીની બોટલ જે અમને કામ દરમિયાન જતા આવતા પીવાના પાણીની અગવડ ન પડે એ આપવામાં આવી અને ખાસ કરીને જે ઉત્સાહ અને આવા ઠંડીના સમયમાં બહેનોને એમનું આરોગ્ય જળવાઈ રહે તે માટે જે કામગીરી કરી છે એ સરાહનીય છે। ઈશ્વર એમને સૌને શક્તિ આપે અને ખૂબ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના।